પીએમ નરેન્દ્ર મોદીનો 74મો જન્મદિવસ ઉજવવામાં આવ્યો છે. હાલ આ મહત્વપૂર્ણ સમાચાર પ્રકાશમાં આવ્યા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીને લઈને તો સુરતમાં પીએમ નરેન્દ્ર મોદીનો 74મા જન્મદિવસની ઉજવણી કરવામાં આવી. શ્રમદાન અને સ્વચ્છતા અભિયાનનું આયોજન કરવામાં આવ્યું છે. મહાનગરપાલિકા દ્વારા અભિયાનનું આયોજન કરવામાં આવ્યું છે. પીએમના જન્મદિવસ પર વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. સુરતથી આ મહત્વપૂર્ણ સમાચાર સામે આવ્યા છે, જ્યાં પીએમના જન્મદિવસ નિમિત્તે સફાઈ કામદારોનું સન્માન કરવામાં આવ્યું છે. માનનીય વડાપ્રધાનશ્રીએ સમગ્ર ભારત દેશમાં સ્વચ્છતાનું મહાઅભિયાન ઉપાડ્યું છે. ગુજરાતના માનનીય મુખ્યમંત્રીશ્રીના માર્ગદર્શન હેઠળ આજથી સુરત શહેરમાં સુરત મહાનગરપાલિકા દ્વારા સ્વચ્છતા હી સેવા અભિયાનની શરૂઆત કરવામાં આવી છે અને શ્રમદાનના કાર્યક્રમથી આ અભિયાનની શરૂઆત કરવામાં આવી છે, જેમાં મેયરશ્રી, પદાધિકારીશ્રીઓ, સંસદ સભ્યશ્રી એમની મહાનુભાવોની ઉપસ્થિતિમાં શ્રમદાનના કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી છે. સમગ્ર સુરત શહેરમાં સરકારશ્રીના માર્ગદર્શન હેઠળ હવે સ્વચ્છતા હી સેવાનું કાર્યક્રમો લોકોને સાથે જોડીને કરવામાં આવશે. શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના જન્મદિવસે સુરતના શાસકો અને વહીવટતંત્ર સાથે મળીને સફાઈ ઝુંબેશ કરી અને સાથે આની પછી અમે એક પેડ માકે નામનું અભિયાન છે, તેમાં તમામ કોર્પોરેટરથી કમિશનરથી અમે લોકો ત્યાં વૃક્ષારોપણનું કાર્યક્રમ પણ કરવાના છે. અને આજે ગણેશ વિસર્જન છે. સુરત મહાનગરપાલિકાના 9 ઝોનમાં 21 જગ્યાએ કૃત્રિમ તળાવ દ્વારા વિસર્જન થવાનું છે. ગણપતિના વાઘા હોય, ફૂલ હોય, એ માટે અલગ અલગ ડસ્ટબિન અમે મૂક્યા છે વેસ્ટમાંથી બેસ્ટ બનાવવા. વિશ્વ પુરુષ અને જેને ભારત દેશને વિશ્વ કક્ષાએ આર્થિક વિકાસ અને અનેક રીતે નામ કરાવ્યું છે તેવા આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબને જન્મદિવસની શુભેચ્છા. એમના જન્મદિવસ નિમિત્તે ભારતીય જનતા પાર્ટીના સંગઠન દ્વારા અને સરકાર દ્વારા સ્વચ્છતા પખવાડિયું કાયમ ઉજવવામાં આવે છે. એના અંતર્ગત સ્વચ્છતા એ જ સેવા 2024નો કાર્યક્રમ સુરત મહાનગરપાલિકા દ્વારા આજે કંડક્ટ કરવામાં આવી રહ્યો છે. આપ જોઈ શકો છો તે પ્રમાણે આજે સ્વચ્છતાની કામગીરી શરૂ થઈ રહી છે અને સુરત શહેર આમ પણ સમગ્ર દેશમાં સ્વચ્છતામાં ક્લીનેસ્ટ સિટી તરીકે ફર્સ્ટ નંબર આવ્યું છે. ત્યારે આ મોકા પર હું સુરતના તમામ નાગરિકોને પોતાની નાગરિક કર્તવ્ય બજાવીને સ્વચ્છતામાં સહયોગ આપવા માટે અને સુરતને નંબર 1 જળવાઈ રહી તે માટે પોતાનું પ્રદાન કરવા માટે અપીલ કરું છું.